નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરીએ જંગ 2022ની, તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે અનુસાર કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. વધુ 9 ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. ત્યારે દ્વારકાથી મોળુભાઈ કંડોરિયાનું નામ સામે આવ્યું છે. તાલાળાથી માનસી ડોડિયા નું નામ સામે આવ્યું છે. કોડીનાર જે એસસી અનામત છે, મહેશ મકવાણા નું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો તે માટે રેવતસિંહ ગોહિલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર પૂર્વ માટે બળદેવ માજીભાઈ સોલંકી નું નામ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ બેઠક માટે રમેશ મેર, જંબુસર માટે સંજય સોલંકી, ભરૂચ બેઠક માટે જયકાંતભાઈ બી પટેલ અને ધરમપુર જે આદિવાસી બેઠક છે, અનામત બેઠક છે, ધરમપુર માટે કિશનસિંહ વેસ્તાસિંહ પટેલ. તો આ ચોથી યાદી કોંગ્રેસની જાહેર થઈ છે, જેમાં વધુ 9 ઉમેદવારના નામ છે તે કોંગ્રેસે ડિક્લેર કર્યા છે. તો પ્રથમ તબક્કામાં જે પ્રમાણે યાદી જાહેર થઈ હતી, એક અઠવાડિયા જેટલો સમય વીત્યો, ત્યાર પછી 2 દિવસ પછી બીજી યાદી બહાર પડી હતી. અને અત્યારે જે યાદી છે તે ચોથી યાદી, જેમાં 9 નામ કોંગ્રેસે ડિક્લેર કર્યા છે. આ જે સીટ છે તે છે દ્વારકા, તાળાલા, કોડીનાર. કોડીનાર સીટ છે તે એસસી શેડ્યુલ કાસ્ટ માટેની અનામત બેઠક છે. આ ઉપરાંત ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ અને ધરમપુર. ધરમપુરની જે સીટ છે તે આદિવાસી અનામત સીટ છે, શેડ્યુલ ટ્રાઇબ માટેની અનામત બેઠક છે. તેને લઈને વાત કરવામાં આવે તો દ્વારકાથી જે નામ સામે આવ્યું છે તો જુદી જુદી સીટ મળીને વાત કરવામાં આવે તો કુલ 9 સીટ છે તે જાહેર કરી છે. 9 ઉમેદવાર કોંગ્રેસે તેની ચોથી યાદીમાં જાહેર કર્યા છે. જે પ્રમાણે નામ સામે આવ્યા છે, ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ ચોથી યાદી છે તે બહાર પાડી છે. કુલ મળીને 182 વિધાનસભાની સીટ છે, જેમાં ગઠબંધનથી એનસીપીને 3 સીટ ફાળવવામાં આવી છે. ત્યારે દ્વારકાથી મોળુભાઈ કંડોરિયાનું નામ છે તે સામે આવ્યું છે. તાલાળાથી વાત કરીએ તો માનસિંહ ડોડિયા, કોડીનાર કે જે એસસી માટેની અનામત છે, મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્ય, રેવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ, બળદેવ સોલંકી, બોટાદ રમેશ મેર, જંબુસર બેઠક સંજય સોલંકી અને ભરૂચ જયકાંત પટેલ. તો આજ અંગે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી સંવાદદાતા ચેતન બાંભણિયા આપણી સાથે સીધા જ જોડાયા છે. ચેતન, મહત્વપૂર્ણ છે કે 1, 2, 3 એમ હવે ચોથી યાદી બહાર પાડવામાં આવી છે, 9 સીટ માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે, શું છે વિગત? જી નેહલ, કોંગ્રેસ દ્વારા આજે ચોથી યાદી પાડવામાં આવી છે અને આ ચોથી યાદીમાં 9 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જો યાદીની વાત કરવામાં આવે તો દ્વારકાથી મોળું કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે કે જેઓ કોંગ્રેસને રામ રામ કરનાર તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડના વેવાય હોવાની ચર્ચા છે. તે જ રીતે તાલાળાથી માનસિંહ ડોડિયાને ટિકિટ આપવામાં આવી છે, જે તાલાળાથી ભગા બારડે 2 દિવસ પહેલાં બળવો કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. ત્યાંથી માનસિંહ ડોડિયાને ટિકિટ આપવામાં આવી છે. કોડીનાર જે અનુસૂચિત જાતિની અનામત બેઠક છે, ત્યાંથી મહેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે ભાવનગર રૂરલથી રેવતીસિંહ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે, જેથી કરીને જોઈ શકાય કે ભાવનગર રૂરલમાં દિગ્ગજ કોળી નેતા પુરુષોત્તમ સોલંકી અને રેવતીસિંહ ગોહિલ વચ્ચે સીધી ફાઇટ થશે. તેવી જ રીતે ભાવનગર ઈસ્ટમાં કોળી ચહેરો ઉતારવામાં આવ્યો છે, બળદેવ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. જેવી રીતે બોટાદથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે, બોટાદથી કોંગ્રેસ દ્વારા કોળી ચહેરો ઉતારવામાં આવ્યો તેવી સંભાવના છે. રમેશ મેરને ઉતાર્યો જેથી કરીને બોટાદમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીના
ઉમેદવાર સામે સ્થાનિકોમાં રોષ છે। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કોળી કાર્ડ ખેલવામાં આવી રહ્યું છે, જેથી આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે કોનો હાથ નીચે રહે છે, ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો। તેવી જ રીતે જંબુસરથી સિટિંગ એમએલએ સંજય સોલંકીએ કોંગ્રેસે ફરી રિપીટ કર્યા છે અને ભરૂચથી જયકાંત પટેલને ટિકિટ આપી છે। જો કોંગ્રેસની યાદીમાં સૌથી મજબૂત અને મોટું નામ હોય તો ધરમપુરથી કિશન પટેલ, કે જેઓ વલસાડથી સાંસદ પણ હતા, આ સાંસદને ધરમપુર સીટથી ઉતારવામાં આવ્યા છે। જેવી રીતે વલસાડના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ સતત તૂટી રહી છે, કોંગ્રેસ સતત તેનું ધોવાણ થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તેમાં સતત ભેલાણ કરવાની અંદર સફળ રહી છે, જેથી દક્ષિણ ગુજરાતમાં વલસાડનો ગઢ બચાવવા માટે કોંગ્રેસે મરણીય પ્રયાસ કર્યો છે અને સાંસદ કિશન પટેલને મેદાનમાં ઉતાર્યા છે। પરંતુ વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ જ જાણવા મળશે કે કોંગ્રેસનો આ દાવ કેટલો સફળ રહ્યો, કેટલો નિષ્ફળ રહ્યો। જી નિહલ ચેતન, મહત્વની બાબત એ છે કે જ્યારે આ નવ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ખાસ કરી જે આદિવાસી બેલ્ટ છે તેને લઈને નજર કરવામાં આવે તો ભરૂચની કેટલીક વસ્તી એવી છે કે જ્યાં આદિવાસી છે, હા ભલે એસટી માટેની અનામત સીટ નથી, જંબુસર પણ તેવી જ રીતે ગણાય છે અને ધરમપુર તો પ્યોરલી શેડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે, ત્યારે કોંગ્રેસે પણ ફૂંકી ફૂંકીને તેના નેતા છે તેની પસંદગી કરી હશે, શું કહેશો? જી, ચોક્કસથી જ કહી શકાય કે જેવી રીતે જીતુ ચૌધરી સહિતના જે નેતાઓ ભૂતકાળમાં જે સીટો વર્ષોથી કોંગ્રેસની હતી, કપરાળા અને ડાંગ, આ બંને સીટના ધારાસભ્યોએ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા હતા, તેમાંથી એક હાલ ભાજપના મંત્રીમંડળમાં પણ છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લામાં કોંગ્રેસ નબળી પડી હતી અને વલસાડ જિલ્લામાં વાંસદાથી લડાયક ધારાસભ્ય અનંત પટેલ કે જેમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તાપી કાકરા પર લિંક જે યોજના હતી તેનો વિરોધ કર્યો હતો અને આદિવાસી સમાજમાં મજબૂત પકડ રાખી હતી, તેવી જ રીતે કહી શકાય કે કિશન પટેલને ફરીથી ધરમપુરથી ટિકિટ આપવાથી ક્યાંક કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારમાં તેની જે પકડ છે તે યથાવત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો જંબુસરની વાત કરવામાં આવે તો જંબુસરમાં પણ ઓબીસી સમાજ, કોળી સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમો અને દલિતોનું જે કોમ્બિનેશન છે તે વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે રહ્યા છે, જેથી કરીને કોંગ્રેસમાં મોટાભાગે ફિક્સ હતું કે જે પણ ધારાસભ્યો છે, સિટિંગ ધારાસભ્યો, તેમને રિપીટ કરવામાં આવશે, જેથી સંજય સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે ભરૂચથી, જ્યાંથી ઈશ્વર પટેલ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું મજબૂત નામ છે, તેમની સામે જયકાંત પટેલને ઉતારવામાં આવ્યા છે। તેવી જ રીતે દ્વારકાથી મૂળુ કંડોરિયાને ઉતારવામાં આવ્યા છે, દ્વારકાથી દિગ્ગજ ભાજપના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકની અને મૂળુ કંડારિયાની સીધી લડાઈ થશે। આવી રીતે જોવામાં આવે તો તાલાળા, જે તાલાળા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને તાલાળા અને જૂનાગઢનો આહીર સમાજ છે તે વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે, જેથી કરીને તાલાળા બેઠકમાંથી ભગાભાઈ બારડ થોડા દિવસ પહેલાં ભાજપનો ખેસ પહેરતા ભારતીય જનતા પાર્ટીએ તેને રાતોરાત ટિકિટ આપી દીધી છે, જેથી તાલાળાથી માનસી ડોડિયા જાહેર થતાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી સંભાવના છે। જી નેહલ ચેતન, જ્યારે આ બધી જ ગણતરીની આપણે વાત કરીએ છીએ, નવ સીટોની વાત કરીએ છીએ, ત્યારે આપણે બોટાદને પણ ધ્યાનમાં લેવી પડશે, કારણ કે બોટાદ એક નવો જિલ્લો રચાયો હતો, આજે પણ જે બોટાદના પ્રાથમિક પ્રશ્નો છે તેને લઈને જનતા છે એ ક્યાંક ને ક્યાંક તંગ જોતી આપણે વારંવાર સમાચારમાં આવે છે। બોટાદમાં ભારતીય જનતા પાર્ટી અગાઉ જ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી ઘનશ્યામ વિરાણીની, અને ત્યાર પછી હવે કોંગ્રેસે આજે જ્યારે ડિક્લેર કર્યા છે, બોટાદને લઈને શું કહેશો? જી, ચોક્કસથી કહી શકાય નિહલ કે બોટાદ જિલ્લાની બે સીટ, બોટાદ અને ગઢડા, ભારતીય જનતા પાર્ટીએ બોટાદ અને ગઢડા બંને સીટના ઉમેદવારો બદલી નાખ્યા છે। બોટાદથી સિનિયર નેતા અને દિગ્ગજ કેબિનેટ મંત્રી સૌરભ દલાલનું પત્તું કાપી અને નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં કચવાટ છે સ્થાનિક ઉમેદવારોને લઈને, અને જે દિગ્ગજ નેતા સૌરભ પટેલનું ગ્રુપ હતું તે ક્યાંક ને ક્યાંક નવા ઉમેદવારનો વિરોધ કરી રહ્યો છે। તેવી જ રીતે ગઢડા સીટ આત્મારામ પરમાર જે કેબિનેટ મંત્રી પણ હતા પરંતુ ગત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા, બાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ પક્ષ પલટો કરતા ફરીથી ભારતીય જનતા પાર્ટીએ આત્મારામ પરમારને ટિકિટ આપી હતી અને જીતી ગયા હતા। ત્યાંથી આ વખતે સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા આત્મારામ પરમારની ટિકિટ કાપી શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ આપવામાં આવી છે કે જે દલિત સમાજના સંત છે, જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દલિતો અને હિન્દુત્વનું કોમ્બિનેશન બોટાદમાં જોવા મળશે।
परंतु आ कॉम्बिनेशन ना कांट माटे कांग्रेस द्वारा रमेश मेर ने टिकट आपवामां आवी छे अने रमेश मेर छे ते संभवित कोळी समाजना उम्मेदवार होवानी संभावना छे, जेथी करीने आगामी दिवसोमां बोटादनी अंदर पाटीदार वर्सिस कोळी समाजनो जंग जोवा मळशे। चूंटणी बाद ज खबर पड़शे कि भारतीय जनता पार्टीनी रणनीति सफल थाय के कोंग्रेसनी रणनीति झीणी हल। चेतन, महत्वनी बाबत ये कि आ वक्त बे फेज में है, तेने कारण क्या क्या ये जुम्मे कि भारतीय जनता पार्टी होय के कांग्रेस होय, परंतु जयरे उम्मीदवार ने नाम ने जाहिर करवानी बात आए त्यारे एक बाबत बहुत स्पष्ट है कि आ वक्त तमाम पक्षे ए खूबज चौकसाईपूर्वक आग वधी रहा है। चेतन, आभार समग्र माहिती आपवा बदल। तो बहुत स्पष्ट बाबत है कि अत्यारे जे प्रमाणे तमाम पक्ष मेहनत कर रहा है, त्यारे हवे जोवानी बाबत ए छे कि कया उम्मीदवार ने जनता खरी ठेरवे है।